પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કોવિડ સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. હાલમાં સમગ્ર ગુજરાતમાં શિયાળાના આગમન સાથે અને દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસો ઉસરતા જોવા મળ્યા છે. આ સમયે કોરોનાના સંભવિત સેકન્ડ વેવની સ્થિતિમાં જામનગર જિલ્લાને વધુ સલામત રાખી શકાય તે માટે જામનગરના પ્રભારી સચિવ શ્રી નલિન ઉપાધ્યાય દ્વારા સરકાર જિલ્લાના લાયજન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્વેલન્સ વધારવા, આઈસી એક્ટિવિટી દ્વારા લોકોને વધુ સમજૂતી કરવા અને ટેસ્ટ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જામનગરમાં ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે સખત કાર્યવાહી દાખવવામાં આવશે તેમ જણાવી પ્રભારી સચિવશ્રીએ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં જે વિસ્તારમાંથી વધુ કેસ આવી રહ્યા છે તે વિસ્તારોમાં સર્વેલન્સની એક્ટિવિટી વધુ સઘન કરવામાં આવશે. ધન્વંતરી રથ અને સંજીવની રથ અસરકારક કામગીરીનો પણ ફરી ઉપયોગ કરવામાં આવશે. હોસ્પિટલના સ્તરે તમામ પૂરતી દવાઓ, ટેસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં કીટ, આરટીપીસીઆર કરવા માટે તેમજ બેડ સ્ટાફ વગેરેની તમામ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે. આ સમયે લોકો વધુ સાવધાન થઈ અને માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને હાથની સ્વચ્છતાનો ખ્યાલ રાખે તે ખૂબ આવશ્યક છે તેવી અપીલ સાથે પ્રભારી સચિવશ્રીએ કહ્યું હતું કે જ્યાં સુધી વેક્સિન નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં તેમ લોકો સમજી અને સ્વયંશિસ્ત જાળવે તો જામનગરને પણ આપણે સલામત રાખી શકીશું. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. આજે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં COVID-19 સંદર્ભમાં સંબંધિત લાયજન અધિકારીઓની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પણ ઉપસ્થિત હતા. ખાસ કરીને દિવાળીના તહેવારો પૂરા થયા છે અને શિયાળાની શરૂઆત થઈ રહી છે એ સંજોગોમાં સંભવિત જે શક્યતા છે કે કોરોનામાં ઉછાળો આવે એ સંદર્ભમાં આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તમામ લાયજન અધિકારીઓને પરિસ્થિતિ અને પોતપોતાના વિસ્તારોનો ફરી એકવાર ક્યાસ કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ટેસ્ટિંગ અને સર્વેલન્સનો વધારો કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. પ્રોએક્ટિવ સર્વેલન્સ થાય, ડોર ટુ ડોર સર્વેલન્સ થાય, નિયમિતપણે સર્વેલન્સ થાય, ધન્વંતરી રથ અને સંજીવની રથનો પણ અસરકારક ઉપયોગ થાય એ માટે તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે, સૂચનાઓ આપવામાં આવી છે. દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર, દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને, નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. આમ આદમી પાર્ટી કાલાવડ તાલુકા પ્રમુખ. આપ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત.
માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.